આપનું નામ જણાવશો? હું કમલેશભાઈ જીવનલાલજી સોની, બ્રાહ્મણ સોનકા સમાજમાં હું અત્યારે એક સક્રિય કાર્યકર્તા તરીકે મારી સેવા નિભાવું છું. અમારા બ્રાહ્મણ સોનકા સમાજમાં અમે અત્યારે ભવ્ય રાસ ગરબાનું આયોજન કર્યું છે, જે રિવરફ્રન્ટ ખાતે તારીખ 5/10/2019 શનિવારના રોજ 7મી વખતે અમે આ આયોજન ભવ્ય કર્યું છે. રિવરફ્રન્ટ ઉપર અમારું આયોજન આ અમારા શાનદાર અને ભવ્ય રાસ ગરબા મહોત્સવમાં અમે અંકિતા શાહ કરીને જે મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા પાર્ટી જે છે, ખૂબ જ નામચીન અને ખ્યાતનામ છે, તેમને અમે આયોજનમાં બોલાવ્યું છે. સમાજના વિકાસ માટે આગળ આવી રીતે કાર્ય કરી રહ્યા છો, ત્યારે સમાજ સાથે બીજા કોઈ સમાજોને આવરી લેવામાં આવશે ગરબામાં? જી હાજી, આ ફક્ત અમારા બ્રાહ્મણ સોનકા સોની સમાજ પૂરતું જ આયોજન છે, એટલા માટે કે અમારા સોની સમાજ રાજસ્થાનથી અહીં અમદાવાદમાં વસેલા અમારા સોની સમાજના જે પરિવારો છે ઘણી બધી મોટી સંખ્યામાં છે. અમે આ સમાજને, આ અમારા પરિવારોને એક કરવા માટે, સમાજને ભારતભરમાં અમે આ એકતાનો સંદેશો પહોંચાડવા માટે અમે અત્યારે આ રાસ ગરબાનું ભવ્ય આયોજન કર્યું છે, જેમાં ફક્ત અને ફક્ત અમારા સમાજ પૂરતું જ છે. અમારા સમાજના દરેક બંધુઓને અમે અત્યારે અપીલ કરીએ છીએ કે કૃપયા આપ દરેક સમાજ બંધુઓ આ કાર્યક્રમમાં સહપરિવાર પધારો, મોટી સંખ્યામાં પધારો, આ ભવ્ય કાર્યક્રમને આપણે શાનદાર સફળ બનાવીએ, એ જ આપણે મારી અપીલ. ખાસ કરીને આટલું મોટું આયોજન થઈ રહ્યું છે, ત્યારે વડાપ્રધાનનો જે મેસેજ છે સ્વચ્છતાનો કે પ્લાસ્ટિક મુક્ત ભારતને, એવો કોઈ સંદેશો પણ એ દ્વારા આપવામાં આવશે? જી, અમે આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીએ આપેલા જે સંદેશ અમે ખૂબ જ ધ્યાનપૂર્વક ધ્યાન આપીશું, અને આ કાર્યક્રમમાં અમે સ્વચ્છતા અભિયાનને લઈને ખૂબ જ ગંભીરતાથી વિચારે છે કે એક પણ જાતનો કોઈ પણ જાતનો કચરો અહીં થઈ ન પડ્યો રહે, અને પૂરેપૂરો અમે સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ કરીશું. સુવર્ણ સમાજના કેટલા નાગરિકો આવશે અને કેટલી ઉપસ્થિતિ રહેશે? જી, અમારા અમદાવાદની અંદર 10,000 આસપાસ પરિવાર છે, પણ અમે અત્યારે આ કાર્યક્રમમાં લગભગ 3-4 હજાર સમાજ બંધુઓ રાસ ગરબા મહોત્સવમાં યુવાઓ ઉપસ્થિત રહેશે, એવું અમારું એક આ ટાર્ગેટ. જે ફરજિયાત એટલા માટે છે કે ફરજિયાત અમે ફક્ત યુવાઓ માટે, જે રાસ ગરબા રમવાના જે શોખીન છે, ઉત્સુક છે, એ યુવાનો ફક્ત ટ્રેડિશનલમાં આવશે, અને એના સિવાય સમાજના વડીલો, સમાજના યુવાનો ગરબા રાસ ગરબા જોવા માટે પણ અને રમવા માટે સાદા ડ્રેસમાં પણ આવી શકે છે. પણ અમે વિનંતી એટલી કરીએ છીએ કે ટ્રેડિશનલમાં વધારે, જેથી આપણા સમાજની આ છબી આપણે લોકોને બતાવીશું. ખાસ કરીને આપણો સમાજ રાજસ્થાની સમાજ છે, ત્યારે ગુજરાતના ગરબાને પણ અત્યારે પ્રોત્સાહન આપીએ, શું કહેશો? જી જી, ગુજરાતના પ્રોત્સાહન એટલા માટે આપ્યું છે કે રાજસ્થાનની અમે વર્ષોથી અહીંયા પરિવારો અહીંયા વસ્યા છે, અને ગુજરાત અને રાજસ્થાન અમારું જે કલ્ચર જે છે રાજસ્થાન સાથે પણ જોડાયેલું છે અને ગુજરાત સાથે પણ જોડાયું છે, કારણ ઘણા બધા અમારી પેઢીઓના બાળકોના જન્મ અમદાવાદમાં થયેલા છે, એટલે અમે પણ એવું વિચારીએ છીએ ગુજરાત અને રાજસ્થાન બંને સંસ્કૃતિ અમે સાચવીએ, એકબીજાને એકમેકને ગુજરાત અને રાજસ્થાનની સંસ્કૃતિ સાચવી અને અમે અમારી આગલી પેઢીને નવા સંદેશ આપીએ. પહેલી વાર